બોટાદના પૌરાણિક અંબાજી મંદિરમાં યોજાયો આઠમનો હવન. બોટાદ શહેરની સ્થાપના થઈ તે વખતે લીમડા ચોકથી આગળ અંબાજી ચોકમાં બિરાજતા માં અંબાજીના મંદિરે દર વર્ષની માફક આઠમના હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોની આસ્થારૂપ આ મંદિરમાં નવરાત્રી દરમિયાન ખૂબ જ બહોળા પ્રમાણમાં ભીડ જોવા મળે છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ હવનમાં જોડાય છે તથા સાંજના સમયે આરતી તથા શ્રીફળ હોમવાના સમયે માતાજીના જય જયકારથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠે છે. પહેલાના સમયમાં અહીં બેઠા ગરબાનું આયોજન કરવામાં આવતું હતું, હવે લોકો એકત્રિત થઈને આ રીતે હવનનું આયોજન કરે છે. સમગ્ર કાર્યક્રમ વિશે માઈ ભક્ત શ્રી જયેશ રવિયા દ્વારા મીડિયાને માહિતી આપવામાં આવેલ હતી. કેમેરામેન પરેશ શેખ સાથે કિશન મહેતા, ડેઇલી ન્યૂઝ, બોટાદ. મારું નામ જયેશ મનુભાઈ રવિયા અને આજે બોટાદ અંબાજી મંદિર જે છે અહીંયા એ મારું સાસરું અને મારા સસરાનું મંદિર છે અહીંયા. અને બોટાદનું ઘણા વર્ષો જૂનું પૌરાણિક મંદિર અંબાજી મંદિર અને અહીંયા દર વર્ષે નવરાત્રિના દિવસે આઠમના દિવસે હવનનું આયોજન કરવામાં આવે છે અને એ હવનની અંદર ઘણા વર્ષોથી આજુબાજુના સેવકો, આજુબાજુના મંદિરના સેવકો અને ઘણા બધા જે યુવા મિત્રો જે છે અહીંયા જે કાયમ મારા સસરાના અહીંયા મંદિરના પૂજારી જે છે એમની ખૂબ જ ઘણા વર્ષોથી સેવા કરે છે અને આ જે કાર્ય જે પૂર્ણ થાય છે એ તમામ એ સેવકો દ્વારા પૂર્ણ કરવામાં અહીંયા આવે છે અને ખૂબ જ સેવા કરે છે અને દર વર્ષે માતાજીનું આપણે અહીંયા હવન કરીએ છીએ. એની અંદર દર આઠમે એનું આયોજન થાય છે અને એ માટે દરેક બોટાદની જનતાને મારી વિનંતી કે દર વર્ષે આઠમનું હવન થાય તો એમાં દર્શન કરવા માટે પધારે. ભટ્ટભાઈ પાનવાળા, આજે તમે અંબાજી ચોકમાં દર્શન કરવા આવ્યા? દર્શન કરવા આવ્યા છે માતાજીના યજ્ઞ માટે અને બોટાદના ગી હું ગ્રામ્ય દેવી છે. આ મંદિર કેટલા વર્ષ જૂનું? બોટાદમાં આ વર્ષ મંદિર લગભગ 100 વર્ષ ઉપર અત્યારે જૂનો છે. અને તમે કેટલા સમયથી અહીંયા દર્શન કરવા? હું લગભગ 40 વર્ષથી આવું છું દર્શન કરવા.